नमस्कार दर्शक मित्रों, दिलोक सत्ता शो में आपनुं स्वागत छे। जे रीते आजे सोना अने चांदीना भाव आजे आसमान आंबी रह्या छे, तेने जोता सामान्य माणस माटे सोनू चांदी वसावुं तो घणुं अघरुं थई गयुं छे। परंतु हवे जो तमे पण सोनू वसावानो विचार करी रह्या होय तो तमारा माटे सारा समाचार सामे आव्या छे के सरकार हवे सस्ता भावे वेची रही छे सोनू। जी हां, रिपोर्ट अनुसार 30 मार्च पछी सोनू खरीदवानो प्लान छे। तो केन्द्र सरकारे सोना अने जवेरी खरीदी अने वेचाण माटेना नियम કેટલાક ફેરફાર કર્યા છે। જેમ કે ગ્રાહક બાબતોના મંત્રાલયે કહ્યું છે કે 31 માર્ચ 2023 પછી હોલમાર્ક યુનિટ આઇડેન્ટિફિકેશન વગરના સોનાના દાગીના અને કલાકૃતિઓ વેચવામાં આવશે નહીં। અને હવે જો આપણે આના વિશે વિગતવાર વાત કરીએ તો મીડિયા અહેવાલ અનુસાર સામે આવ્યું છે કે સોમવારથી 5 દિવસ માટે ખુલ્લી રહેલી ગોલ્ડ બોન્ડ સ્કીમ માટે 5,611 રૂપિયા પ્રતિ ગ્રામની કિંમત નક્કી કરવામાં આવી છે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરફથી કહેવામાં આવ્યું છે કે 2022 અને 2023ની 4th series હેઠળ ગોલ્ડ બોન્ડ યોજના શરૂ કરવામાં આવી છે અને આ યોજના હેઠળ 6 થી 10 માર્ચ સુધી સસ્તું સોનું મળશે। RBIના નિવેદન અનુસાર ઓનલાઈન અથવા ડિજિટલ મોડ દ્વારા ગોલ્ડ બોન્ડ માટે અરજી કરવા અને ચૂકવણી કરનાર રોકાણકારો માટે ઇશ્યુની કિંમત પ્રતિ ગ્રામ ₹50 થી ઓછી હશે અને આવા રોકાણકારો માટે ગોલ્ડ બોન્ડની ઇશ્યુ કિંમત ₹5,561 પ્રતિ ગ્રામ છે। આ સાથે જ તમને વધુમાં જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ પ્રમાણે કેન્દ્રીય બેંક ભારત સરકાર તરફથી ગોલ્ડ બોન્ડ જારી કરે છે। આ નિવાસી વ્યક્તિઓ, અવિભાજિત હિન્દુ પરિવાર, ટ્રસ્ટ, યુનિવર્સિટી અને ચેરિટેબલ સંસ્થાઓ જ વેચી શકાય છે। સબસ્ક્રિપ્શનની મહત્તમ મર્યાદા વ્યક્તિઓ માટે 4 kg, HUF માટે 4 kg અને ટ્રસ્ટ અને સમાન સંસ્થાઓ માટે 20 kg નાણાકીય વર્ષ દીઠ છે। ગોલ્ડ બોન્ડ સ્કીમ સૌ પ્રથમ નવેમ્બર 2015માં સોનાની ભૌતિક માંગ ઘટાડવાના હેતુથી રજૂ કરવામાં આવી હતી। તો બીજી તરફ બુલિયન માર્કેટમાં પણ સોનાની કિંમતમાં નરમાઈ જોવા મળી રહી છે। ત્યારે શુક્રવારે બુલિયન માર્કેટમાં 24 કેરેટ સોનાનું ઘટીને 56,103 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું છે। તે જ સમયે ચાંદી 64,139 રૂપિયા પ્રતિ કિલો પર વેચાઈ રહી છે। બીજી એક ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।